नमस्कार विद्यार्थी मित्रों, धोरण नौ साइंस यूनिट बे ना आ पार्ट छ मा आप सब विद्यार्थी मित्रों स्व डीएम बारड हाईस्कूल आजोठा ना ऑनलाइन लेक्चर में हार्दिक स्वागत है। आपणे आगळ वधशुं तो आपणे आगळ निलंबन विषे वात करी गया छीए। निलंबनना गुणधर्मोनी वात करी छे, निलंबन शू है बराबर है। हवे त्यांथी आगळ वात करिए हवे तो कलिल द्रावण आपणे जे आगळ 2.2 प्रवृत्ति करी गया था एमां चार जूथ बनाव्या था, ए बी सी अने डी। ए चारे जूथ में जूथ ए बी के जे आपणे द्रावण कही गया छीए, जूथ सी ने निलंबन कीधुं तुं, अने जूथ डी में जे मळ्युं तुं के जे आपणुं कलिल द्रावण मळे छे। कलिल द्रावण कलिलमय द्रावण पण कहेवाय छे, जेने सोल कहेवामां आवे छे। कलिलना कणों ए आखा द्रावण में एक सरखी रीते वहेंचायेला होय छे, एटले के द्रावण में फैलाई गया होय छे। निलंबित कणों नी आपणे जे वात करी गया छीए के निलंबित कण छे ए थोड़ा मोटा होय छे, जेथी आपणे एने नरी आँखें जोई शकीए छीए। आ निलंबित कणों ना जे कण हता ए निलंबित कणों करता कलिल कणों कद छे ए खूब ज नानू होय छे। अने निलंबित कण छे एने आपणे विषमांग मिश्रण कीधुं तुं, ज्यारे कलिल छे ए आपणने समांग मिश्रण जेवुं देखाय छे, पण वास्तवमां कलिल द्रावण छे विषमांग मिश्रण ज छे। कारण के कलिलना कण छे ए विषमांग मिश्रण जेवा ज होय छे, भले आपणने देखाय छे नाना खूब, परंतु ए द्रावणना कण करता खूब ज एना करता मोटा होय छे। दाखला तरीके कलिल द्रावणनुं उदाहरण छे दूध, बराबर छे। दूध छे ए कलिल द्रावण छे। दूध शुं छे ए तमने कदाच ख्याल होय, आपणे आगळ वात करी ज गया छीए के दूध छे ए पाणीमां चरबीનું દ્રાવણ છે, પાણીમાં ચરબી ઓગાળવામાં આવે છે એ દૂધ બને છે, ઓકે। તો કલિલ દ્રાવણનું કદ નાનું છે એટલે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, પણ વિષમાંગ મિશ્રણના કણો જેવું છે, પણ નિલંબિત કણો કરતાં નાનું છે, બરાબર। એટલું બધી નાનું નથી પણ નાનું છે એટલે આપણે એને નરી આંખે જોઈ શકીએ નહીં। પછી પ્રવૃત્તિ 2.2માં આપણે જોઈ ગયા હતા કે કલિલ કણો પ્રકાશના કિરણપુંજનું પ્રકિર્ણન કરી શકે છે, એટલે કે પ્રકાશના કિરણપુંજનું પ્રકિર્ણનને કારણે આપણે ત્યાં ચર્ચા કરી હતી ટિંડલ અસર, જે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો। એ અને બી દ્રાવણ બે લીધા છે, બરાબર છે। એમાં જે એ દ્રાવણ છે એ દ્રાવણ કોપર સલ્ફેટનું દ્રાવણ જે આપણે પ્રવૃત્તિ 2.2માં લઈ ગયા હતા, અને બી દ્રાવણ છે પાણી અને દૂધનું મિશ્રણ। આપણે વ્યવસ્થિત જોઈ શકીએ, વ્યવસ્થિત પ્રવૃત્તિ કરી શકીએ એટલા માટે પાણી અને દૂધનું મિશ્રણ લીધું જોઈએ। આપણે આગળ વાત કરી હતી ને કે આપણે ધાર્મિક વિધિમાં પાણી જ્યારે ચડાવીએ છીએ ભગવાનને, ત્યારે એમાં થોડુંક દૂધ નાખીએ છીએ, એવું આ આકૃતિમાં બી દ્રાવણ છે, બરાબર। તો ટિંડલ અસર આપણે જોઈ ગયા હતા કે પ્રકાશના કિરણ ને જ્યારે કલિલ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે આ કલિલ દ્રાવણમાં કલિલના કણ છે એ પ્રકાશના કિરણપુંજનું પ્રકિર્ણન કરે છે, એટલે કે કિરણપુંજ છે એ બધી દિશામાં વિખેરાઈ જાય છે, જેથી પ્રકાશના કિરણનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ, જેને ટિંડલ અસર કહેવામાં આવે છે। કારણ કે ટિંડલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આ અસર જોયેલી એટલા માટે એનું નામ ટિંડલ અસર રાખવામાં આવ્યું છે। અને જ્યારે સૂર્યનું કિરણ અથવા તો કોઈપણ પ્રકાશનું કિરણપુંજ આવા નાના છિદ્ર મારફત, દાખલા તરીકે થોડીક એવી બારી ખુલ્લી હોય અથવા ઝૂંપડીમાં ઉપરથી નાના કાણાઓ હોય ઉપરના ભાગે, અને ઓરડીમાં જ્યારે પ્રકાશ પ્રવેશે છે ત્યારે પણ તમે આવી ટિંડલ અસર ઘરે ક્યારેક જોઈ હશે, બરાબર।
सूर्य सवारना सूर्य बाजू पूर्व बाजू बारी थोड़ी खुली होय अने ए थोड़ाक भागमांथी ज्यारे प्रकाश बारीमां प्रवेशे छे त्यारे ओरडामां प्रवेशતા પ્રકાશનો એક બીમ જોવા મળે છે અને હવામાંના ધૂળ અને ધુમાડાના કણોને કારણે તમે આવું કિરણપુંજનું પ્રકિરણન જોયું હશે જે ટિંડલ અસર છે। આ સિવાય તમે ટિંડલ અસર રાત્રે પણ જોઈ શકો છો, રસ્તા ઉપર વાહન જતું હોય અને વાહનની હેડલાઇટમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ વાહનના હેડલાઇટના પ્રકાશમાં વચ્ચે જે બીમ જોવા મળે છે એ બીમમાં તમને ધુમાડો ધૂળના રજકણો વગેરે ઉડતું દેખાય છે એ ટિંડલ અસર કહેવાય છે, જે તમે અહીંયા આકૃતિમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો। તમે આકૃતિમાં અહીંયા જુઓ છો બરાબર કે આકૃતિમાં અહીંયા જે ભાગમાં તમને દેખાય છે ટિંડલ અસર એ આ ભાગ છે, અહીંયા તમને ટિંડલ અસર જોવા મળે છે બરાબર। આ કલિલ દ્રાવણ છે, અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે આ ભાગમાં આપણને પ્રકાશ ક્યાંથી ગયો કેમ નીકળ્યો એ દેખાતું નથી, પણ આ ભાગમાં દેખાય છે બરાબર છે। જુઓ આપણને આ ભાગમાં દેખાય છે પણ અહીંયા નથી દેખાતું બરાબર, એ પાત્રમાં નથી દેખાતું, બી પાત્રમાં દેખાય છે। અહીંયા જો કિરણ ક્યાંથી જાય છે એમ તમને સહેજ પીડાશ પડતો ભાગ અહીંયા જોવા મળે છે, તો એ ટિંડલ અસરની અસર છે, પરિણામ છે। ઓકે, તો આ ટિંડલ અસરની આપણે ચર્ચા કરી ગયા છીએ। ટિંડલ અસર જંગલોમાં પણ જોવા મળે, ઘટાદાર જંગલ હોય અને એના આચ્છાદનમાંથી જ્યારે સૂર્યના પ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે આ ટિંડલ અસર જંગલોમાં પણ જોવા મળે છે। ખૂબ ઘટાદાર વૃક્ષ હોય પણ થોડાક પાંદડા આડાવડા હોય અને એમાંથી પ્રકાશના કિરણો દેખાય જ્યારે જમીન પર આવે છે એ પાંદડાઓની વચ્ચેથી, ત્યારે તમને આ ટિંડલ અસર અનુભવતી જોઈ શકો છો। જંગલમાં ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિ સૂક્ષ્મ કણ વધારે હોય, કારણ કે વૃક્ષો છે એ બાષ્પીભવન કરતા હોય છે, એ બાષ્પીભવનને કારણે આવું જોવા મળે છે। આમ કલિલ કણોની મારફત આપણને આ ટિંડલ અસર ત્યાં પણ જોવા મળે છે। તો આવી ટિંડલ અસર તમે ઘણી વખત જોઈ હશે, ક્યાંય જોવા ન મળે અને તમે તમારી રીતે પ્રયોગ કરવો હોય તો પણ કરી શકો। હમણાં આપણે જોઈ ગયા કે કાચના ગ્લાસમાં પાણી લઈ એમાં 4-5 ટીપા દૂધના નાખી, અને મેં આગળ તમને ઉદાહરણ આપ્યું હતું એમ લેઝર લાઇટ, મેળામાંથી લેઝર લાઇટ આપણે લીધી હોય તો એને રમત સિવાય ઉપયોગ કર્યો નથી આપણે ક્યારેય, તો એનો આપણે આ પ્રયોગો કરવામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર છે। તો આવો એક પ્રયોગ કરજો, કાચના ગ્લાસમાં પાણી ભરી એ પાણીમાં થોડુંક દૂધ નાખી, થોડા ટીપા દૂધના નાખી, અને તમે તમારી લેઝર લાઇટમાંથી પ્રકાશ આપાત કરશો એટલે તમને પ્રકાશ એમાંથી જતો દેખાશે, અનુભવાશે। ઓકે, તો આ ટિંડલ અસર સરાખું કે બધા ઘરે આનો પ્રયોગ કરશે। હવે આપણે જે કલિલ દ્રાવણની વાત કરી ગયા છીએ, એ કલિલ દ્રાવણોના ગુણધર્મોની ચર્ચા કરીએ, તો ગુણધર્મો લગભગ આપણે જોઈ જ ગયા છીએ। હમણાં જ કીધું એમ કે કલિલ છે મિશ્રણનો પ્રકાર, જોઈએ તો વિષમાંગ પ્રકારનું મિશ્રણ છે। એટલે કલિલ કેવું મિશ્રણ છે એવો પ્રશ્ન પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે વિષમાંગ પ્રકારનું મિશ્રણ છે। કલિલ અને નિલંબન બંને વિષમાંગ પ્રકારનું મિશ્રણ છે, જ્યારે દ્રાવણ છે એ સમાંગ મિશ્રણ છે। પછી કલિલના દરેક કણનું કદ અતિશય સૂક્ષ્મ છે, એટલે આપણે એને નરી આંખે સ્પષ્ટ રીતે કણને અલગ અલગ જોઈ શકતા નથી। આપણે દૂધને પાણીમાં હમણાં કીધું એમ ગ્લાસમાં પાણીના ગ્લાસમાં 2-4 ટીપા દૂધના નાખશું તો આપણને દૂધ દેખાશે સફેદ રંગનું, પણ દૂધના દરેક કણ છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકશું નહીં। પણ કલિલ કણોના કદ એટલા બધી નાના નથી કે તે પ્રકાશનું પ્રકિરણન ન કરી શકે, એટલે કે કલિલના કણો મોટા છે, કેના કરતાં મોટા છે તો કે દ્રાવણના કણો કરતાં મોટા, પરંતુ નિલંબનના કણ કરતાં નાના છે, એટલે વચ્ચેની અવસ્થા છે, એટલે એટલી હદે મોટા તો છે જ એ કે પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણન કરી શકે છે, અને પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણન કરી શકે તો
પ્રકાશનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ, પ્રકાશ કલીલમાંથી પસાર થાય છે એને જોઈ શકીએ છીએ અને ટિંડલ અસર આપણે અનુભવીએ છીએ. ત્યાર પછી કલીલને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકવામાં આવે તો એ પાત્રના તળિયે બેસી જતા નથી. જેમ નિલંબનમાં કણો બેસી જતા હતા તળિયે, એવું અહીંયા નહીં થાય. તો ન થાય તો શું થયું? એ તો કે એ સ્થાયી છે. કલીલના કણો છે, કલીલ દ્રાવણ છે, કેવું છે? સ્થાયી છે. એટલે એ જેવું છે એવું ને એવું જ રહેશે. પછી કલીલના કણો ને તેના મિશ્રણમાંથી ગાળણ ક્રિયા જેવી પ્રક્રિયા દ્વારા અલગ ન કરી શકાય. બરાબર, નિલંબનમાં આપણે કીધું હતું કે ગાળણ જેવી ક્રિયા દ્વારા આપણે એને અલગ કરી શકીએ છીએ, પણ કલીલના કણોને ગાળણ ક્રિયા જેવી ક્રિયાથી અલગ કરી શકાતા નથી. તો એને અલગ કરવા માટે કઈ પદ્ધતિ? તો એના અલગ કરવા માટેની પદ્ધતિનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન. આપણે આગળની પ્રવૃત્તિમાં એની વાત કરશું. 2.5ની અંદર મિશ્રણમાંથી અલગ કરી શકાય. સેન્ટ્રીફ્યુગેશન પ્રક્રિયા તમે જોયેલી હશે પણ તમને ખ્યાલ નથી. તમે જોયું છે સેન્ટ્રીફ્યુગેશન? તમે દૂધની ડેરીએ દૂધ કાઢના ફેટ કાઢવાની પ્રક્રિયા જોઈ હશે. અત્યારે તો આધુનિક મશીનો આવી ગયા છે, પણ દૂધના ફેટ કાઢવાની એક પ્રક્રિયા હતી કે જેમાં શીશીમાં દૂધ ભરી એનું મિશ્રણ બનાવી અને પછી એક ગોળ ફરતા ટેબલ ઉપર શીશી ગોઠવી દેવામાં આવે છે, પછી એને ઝડપથી ગોળ ફેરવવામાં આવે છે. બરાબર, તો એ સેન્ટ્રીફ્યુગેશન પ્રક્રિયા છે. આ સિવાય ક્યારેક આપણે બીમાર પડ્યા હોય અને લેબોરેટરી કરાવવાનું થાય તો ત્યાં પણ તમે જોયું હશે યુરિન કે બ્લડ છે એને એક ટેસ્ટ ટ્યુબમાં ભરી અને એક ફરતું અંદર હોય છે એમાં કસનળી મૂકી અને ચાપ ચાલુ કરે છે અને અંદર ગોળ ગોળ ફરે છે, એ પણ સેન્ટ્રીફ્યુગેશન છે. તો આવી સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા દ્વારા કલીલના કણો છે એને આપણે છૂટા પાડી શકીએ છીએ. ચલો, તો ગુણધર્મોની જે આપણે વાત કરી, દ્રાવણ, નિલંબન અને કલીલ, તો એ બધામાં જુઓ તો એક તો એ મિશ્રણનો પ્રકાર કહેવાનો છે, પછી એના કણો વિશે વાત કરવાની છે, પછી એ કણો છે એ પ્રકાશનું પ્રકીર્ણન કરે કે નહીં એ કહેવાનું છે, અને એના પછી સ્થાયી છે કે નહીં એ કહેવાનું છે, અને કલીલ કે કોઈ પણ જે મિશ્રણ મળ્યું છે આપણને એ મિશ્રણમાંથી એના ઘટક કણોને છૂટા પાડી શકાય કે નહીં, આટલી બાબતોની આપણે વાત કરવાની છે. ને જો ઘટકોને મિશ્રણમાંથી અલગ પાડી શકાય તો કઈ પદ્ધતિ દ્વારા અલગ પાડી શકાય? બરાબર, એટલે બધામાં એક સેમ બાબત છે. હવે એમાં કલીલ અને નિલંબન બંનેમાં સમાન છે, બંને વિસમાંગ છે. બંનેનો ફેર માત્ર એટલો છે કે નિલંબનને ગાળણ ક્રિયા જેવી પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય, કલીલને અલગ કરી શકાય નહીં. ગાળણ ક્રિયા દ્વારા કલીલને અલગ કરવા માટેની પ્રક્રિયા છે સેન્ટ્રીફ્યુગેશન. જ્યારે દ્રાવણમાં બાષ્પીભવન જેવી અથવા તો બીજી અન્ય પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય. એટલે બધામાં ઘણી બધી બાબતો છે એ સામાન્ય આવતી હોય છે. એટલે આપણે મુદ્દો આ રીતે યાદ રાખવાનો. કઈ રીતે? કે ગુણધર્મોના મુદ્દામાં તો કે એક તો એનો પ્રકાર, કયા પ્રકારનું મિશ્રણ છે, પછી એના કણોનું કદ વિશે વાત કરશું, ત્રીજો મુદ્દો આપણે કહેશું કિરણનું પ્રકીર્ણન થાય છે કે નહીં પ્રકાશનું એના વિશે વાત કરવાની છે, પછી સ્થાયી છે કે અસ્થાયી એ વાત કરવાની, ત્યારબાદ કઈ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય, ગાળણ ક્રિયા દ્વારા કે સેન્ટ્રીફ્યુગેશન દ્વારા કે બીજી કોઈ દ્વારા. બરાબર, આટલી સામાન્ય બાબતો ની ગુણધર્મોની અંદર ચર્ચા કરવાની, દ્રાવણ, નિલંબન અને કલીલ ત્રણેય માટે. હવે કલીલમય દ્રાવણના ઘટકો તરીકે પ્રક્ષેપિત કલા અને પ્રક્ષેપિત માધ્યમ હોય છે. પ્રક્ષેપિત કલા અને પ્રક્ષેપિત માધ્યમ, દાખલા તરીકે પાણીમાં દૂધ નાખીએ છીએ થોડા ટીપા, તો પાણી છે પ્રક્ષેપણ માધ્યમ અથવા તો પ્રક્ષેપિત માધ્યમ કહેવાય. જ્યારે પ્રક્ષેપિત અથવા તો પરિક્ષેપિત કલા તરીકે દૂધ હોય છે, અને ઘટક કણો જે ને આપણે પરિક્ષેપિત કણ કહીએ છીએ અને પરિક્ષેપિત કલા બંને ભેગા થઈ અને કલીલ બનાવે છે, અને પરિક્ષેપિત કલા બનાવે છે એને એવો ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય એને વિક્ષેપણ માધ્યમ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, પરિક્ષેપણ માધ્યમ અને પ્રક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થા કઈ છે? ભૌતિક અવસ્થા એટલે ઘન, પ્રવાહી કે વાયુ, એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે અને
એ કલીલ આપણા જીવનમાં ખૂબ મોટા પાયે ઉપયોગી છે. કેવું ઉપયોગી છે, ક્યાં ક્યાં ઉપયોગી છે એની આગળ આપણે ચર્ચા કરશું, આગળના ધોરણોમાં પણ ભણશું. અત્યારે આપણે હવે અહીંયા જોઈએ માધ્યમને આધારે એનું વર્ગીકરણ. તો તમે અહીંયા જુઓ તો વિક્ષેપિત કલા છે પ્રવાહી અને વિક્ષેપિત માધ્યમ વાયુ, તો એને એરોસોલ કહેવામાં આવે છે. દરેકના ઉદાહરણ યાદ રાખવાના છે, ધુમ્મસ, વાદળ, ઝાકળ. એટલે કે વિક્ષેપિત પ્રવાહી કલા છે, વિક્ષેપિત પ્રવાહી છે, વિક્ષેપન માધ્યમ છે એ વાયુ છે, બરાબર. એટલે કે વાયુમાં પ્રવાહી ઓગળેલું હોય તો એરોસોલ કહેવાય. પછી વાયુમાં ઘન ઓગળેલું હોય તો પણ એ એરોસોલ જ છે. એર ઉપરથી આપણને યાદ રહી જશે એરોસોલ, કે જો વિક્ષેપન માધ્યમ વાયુ છે તો એરોસોલ, પછી એમાં ઘન હોય કે પ્રવાહી. પછી પ્રવાહી વાયુ ઓગળેલો હોય, પ્રવાહીમાં વાયુ ઓગળેલો હોય તો ફીણમાં છે ને વાયુ, આપણે પ્રવાહીની અંદર સાબુનું દ્રાવણ બનાવી અને એમાં હવા પસાર કરીએ તો ફીણ થાય છે ને, એનું ઉદાહરણ છે સેવિંગ ક્રીમ અને પ્લવન. ફીણ પ્લવન પદ્ધતિ 10મા ધોરણમાં તમે ભણશો. પછી પ્રવાહીમાં પ્રવાહી તો એને ઇમલ્સન કહેવામાં આવે છે, પાયસ, દૂધ. આપણે પાણીમાં દૂધ નાખીએ એટલે પ્રવાહીમાં પ્રવાહી થયું, તો એ દૂધ છે એ પ્રવાહીમાં પ્રવાહી એટલે કે ઇમલ્સન પ્રકારનું કલીલ છે, પાયસ પ્રકારનું. ફેસ ક્રીમ, મોઢા ઉપર જુદી જુદી જે ક્રીમો લગાડીએ છીએ એ ક્રીમ. ત્યારબાદ ઘન, કે જે પ્રવાહીમાં ઓગાળવામાં આવે છે તો એને સોલ કહેવામાં આવે છે, મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરાબર, MgOH2. પછી કાદવ, કાદવમાં હોય છે ને પ્રવાહી, પાણી છે એ ધૂળની અંદર મિશ્ર થાય છે. ત્યારબાદ ઘનની અંદર વાયુ વિક્ષેપિત કલા તરીકે આવેલું હોય એ પણ ફીણની અંદર આવી જશે. ફીણ, રબર, વાદળી, પ્યુમાઇસ નામનો એક પથ્થર કે જે દરિયામાંથી મળી આવે છે, આપણે બધાને ઘણી બધી ઉપયોગીતા છે આપણે જાણીએ છીએ, રબરની અને વાદળી, સ્પોન્જ જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ ઘનની અંદર પ્રવાહી ઓગાળવામાં આવે તો આપણે જેલ કહીએ છીએ, જેલી, બરાબર, જેલી તમે જોયું છે, જામ જે આવે છે ખાવાના, ચીઝ, પછી બટર, માખણ, આ પણ એક જેલ પ્રકારના છે. પછી ઘનમાં ઘન હોય તો એને ઘન સોલ કહેવામાં આવે, રંગીન જેમ્સ સ્ટોન, જે પેલા સ્ટોન આવે છે રંગીન પથ્થરો, રત્ન પથ્થરો આપણે કહીએ છીએ એને, દૂધિયો, કાચ, આ બધા છે એ આના ઉદાહરણો છે. ઓકે, તો અહીંયા વિક્ષેપિત કલા અને માધ્યમના આધારે તમારે કલીલનો પ્રકાર અને એના ઉદાહરણો યાદ રાખવાના છે, કે જે આપણને પરીક્ષામાં એક એક માર્કના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે. ઓકે, આ સાથે આજનો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. કલીલમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે જે તમે યાદ રાખી લેજો. ઓકે, ધન્યવાદ.